नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम छे परवेज अंसारी अने फरी एक वार आप सर्वे नु मारी यूट्यूब चेनल एजुगुरु मां हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज ना वीडियो मां आपणे स्वाध्याय 7.1 नो लास्ट सम एटले के सम नंबर 10 शीखीशुं। रकम वाचीए, बिंदु एक्स वाय ए बिंदुओ 3-6 अने -3-4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો। અહીંયા આપણને બે બિંદુના યામ આપેલા છે। આ બંને બિંદુથી સમાન અંતરે એક બિંદુ આવેલું છે, એ બિંદુના યામ x અને y છે, તો આપણે x અને y વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે। તો સૌથી પહેલા રકમમાં આપણને જે બિંદુઓ આપેલા છે એને આપણે નામ આપી દઈએ। મારો આ જે બિંદુ છે એને આપણે નામ આપીએ એ, અને બીજા બિંદુને બી નામ આપીએ। હવે આ બંને બિંદુથી સમાન અંતરે આવેલું જે બિંદુ છે એને આપણે નામ આપીએ પી, અને એના યામ આપણને આપેલા છે એક્સ વાય। એટલે કે બિંદુ પી એ અને બી થી સમાન અંતરે આવેલું છે, તો આપણે લખી શકીએ કે પી એ બરાબર પી બી। અહીં લખી દઈએ કે માટે અહીં પી એ બરાબર પી બી। હવે અહીંયા આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે, માટે બંને બાજુ વર્ગ કરી દઈએ, તો માટે પીએ નો વર્ગ બરાબર પીબી નો વર્ગ। હવે અંતર સૂત્ર લખી દઈએ, તો માટે હવે અંતર સૂત્ર મિત્રો તમને મોઢે આવડે જ છે, એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ બીજા કોષમાં વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ બરાબર। તે જ રીતે પીબી માટે લખી દઈએ, તો એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ। તો માટે હવે ડાબી બાજુ આપણે પીએ ની કિંમત લખવાની છે, તેના માટે પી અને એ આ બે બિંદુના યામનો ઉપયોગ કરીશું। તો પીએ છે એટલે પહેલા પી છે પછી એ, તો આપણે પહેલા પી ના યામ અને પછી એ ના યામ, પહેલા કોષમાં બંનેની પહેલી પહેલી સંખ્યા લખી દેવાની, તો શું લખાશે એક્સ માઇનસ 3 કોષનો વર્ગ પ્લસ બીજા કોષમાં પી અને એ બંનેની બીજી બીજી સંખ્યા લખી દેવાની, તો શું લખાશે વાય માઇનસ 6 નો વર્ગ બરાબર। તે જ રીતે હવે આપણે જમણી બાજુ પીબી નો વર્ગ, એના માટે આપણે પી અને બી એ બે બિંદુનો ઉપયોગ કરીશું। તો પી અને બી પહેલા કોષમાં બંનેની પહેલી પહેલી સંખ્યા લખી દઈએ, તો શું લખાશે એક્સ વન ની કિંમત એક્સ સૂત્રનું માઇનસ, અને એક્સ ટુ ની કિંમત કેટલી છે માઇનસ 3 એટલે કૌંસમાં લખીશું આપણે, પ્લસ y1 માઇનસ y2 તો બંનેનો y એટલે કે બીજી સંખ્યા લખી દઈએ, તો y અને માઇનસ 4 નો વર્ગ। હવે આપણે શું કરીશું, તો અહીંયા જમણી બાજુ જે નાનો કૌંસ છે એ નાનો કૌંસ ખોલી દઈએ, બાકી બધું એમના એમ। તો માટે x માઇનસ 3 નો વર્ગ પ્લસ y માઇનસ 6 નો વર્ગ બરાબર x, હવે આ કૌંસ આપણે ખોલીશું તો માઇનસ માઇનસ શું થશે પ્લસ, એટલે કે એક્સ પ્લસ 3 નો વર્ગ અને પ્લસ વાય માઇનસ 4 નો વર્ગ। હવે આપણે શું કરીશું, તો વિસ્તરણ કરીશું, અને વિસ્તરણ કરતા મેં તમને અગાઉના વિડીયોમાં શીખવાડેલું છે આપણે કેવી રીતે વિસ્તરણ કરીએ છીએ। તો પહેલા પદનો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ, પછી માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ। એટલે આવી ગયો,
તેજ રીતે બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ પછી માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 6 નો વર્ગ બરાબર જમણી બાજુ પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2 પ્રથમ પદ x અને બીજું પદ 3 અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ પ્લસ પ્રથમ પદનો વર્ગ એટલે કે y નો વર્ગ પછી માઈનસ ની નિશાની છે માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ ખ્યાલ આવ્યો હવે આપણે સાદુરૂપ આપીએ તો માટે પ્રથમ પદ x નો વર્ગ એટલે કે x નો વર્ગ પછી માઈનસ હવે ધ્યાન આપજો બીજું પદ શું આવશે તો 2 ગુણ્યા x ગુણ્યા 3 એટલે કે 2 તરી 6x પ્લસ 3 નો વર્ગ કેટલો થાય 9 પ્લસ y નો વર્ગ હવે અહીંયા 2 6 12 તો માઇનસ 12 y અને પ્લસ 6 નો વર્ગ 36 બરાબર હવે જમણી બાજુ તો x નો વર્ગ પ્લસ 3 2 6x પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ y નો વર્ગ માઇનસ 4 2 8y અને પ્લસ 4 નો વર્ગ 16 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે તો બરાબરની નિશાનીની આ બાજુ એટલે કે આ ડાબી બાજુ કહેવાય ને આ જમણી બાજુ કહેવાય બંને બાજુ સરખા પદો હોય એને આપણે કટ કરી દઈએ તો જુઓ એક તો x નો વર્ગ પછી બીજું કોઈ પદ તો y નો વર્ગ પછી પ્લસ 9 પ્લસ 9 એ સિવાય હવે કોઈ પદ દેખાય છે તમને માઇનસ 6x અને પ્લસ 6x કટ થશે આ બે પદો કટ થશે નહીં કેમ કે એક તો પદો સરખા હોવા જોઈએ અને નિશાની પણ કેવી હોવી જોઈએ સરખી એ પદ કટ થાય બંને બાજુ અહીંયા પદ ભલે સરખું છે પણ નિશાની અલગ અલગ છે એટલે આ પદ કટ થશે નહીં તો જે બાકી રહ્યું એ આપણે લખી દઈએ તો શું બાકી રહ્યું તો માઇનસ 6x માઇનસ 12y અને પ્લસ 36 અને જમણી બાજુ શું બાકી રહ્યું તો પ્લસ 6x માઇનસ 8y અને પ્લસ 16 ખ્યાલ આવી ગયો હવે આપણે શું કરીશું તો બધા પદોને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો સૌથી પહેલા x ઉપર તો માઇનસ 6x હવે આ જે પદ છે એને ઉપાડીને આપણે ડાબી બાજુ લઈએ તો ગણિતના નિયમ પ્રમાણે તેની નિશાની ચેન્જ થશે તો પ્લસ 6x નું માઇનસ 6x પછી માઇનસ 12y એમના એમ તે જ રીતે માઇનસ 8y ને ઉપાડીને આ બાજુ લઈએ તો પ્લસ 8y પ્લસ 36 એમના એમ અને પ્લસ 16 ને ઉપાડીને આ બાજુ લઈએ તો માઇનસ 16 જમણી બાજુ કઈ ના વધે એટલે લખી દઈએ 0 હવે માઇનસ 6x અને માઇનસ 6x કેટલા થાય માઇનસ 12x અહીંયા આપણે લખીએ તો માટે માઇનસ 12x હવે y વાળા પદો જુઓ માઇનસ 12y અને પ્લસ 8y અલગ અલગ નિશાન છે માઇનસ પ્લસ છે એટલે બંને વચ્ચે શું થશે બાદ બાકી થશે તો 12 માં ધ્યાન જાય તો 4y અને મોટી સંખ્યાની નિશાન એટલે માઇનસ 4y હવે સંખ્યા પ્લસ 36 અને માઇનસ 16 પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે તો 36 માંથી 16 જાય તો કેટલા વધે 20 અને મોટી સંખ્યાની નિશાન એટલે કે પ્લસ 20 બરાબર 0 હવે આપણે શું કરીશું તો જો પહેલું પદ માઇનસ હોય તો આપણે બધા પદોની નિશાની ચેન્જ કરીએ
तो 12x जो माइनस 12x में शू થશે प्लस 12x माइनस 4y નું प्लस 4y અને प्लस 20 નું માઈનસ 20 બરાબર 0. હવે આ જે ત્રણ પદો છે ડાબી બાજુ આ ત્રણે ત્રણ પદોમાં જો કંઈ કોમન નીકળતું હોય તો આપણે કોમન કાઢી લઈએ. તો જો પહેલા પદમાં શું છે 12, બીજા પદમાં 4 અને ત્રીજા પદમાં 20. આ ત્રણે ત્રણ સંખ્યાઓ 4 ના ઘડિયામાં આવી જાય આપણે 4 કોમન કાઢી લઈએ. તો કૌંસમાં પહેલા પદમાં શું લખું? માનો ખ્યાલ ના આવતો તો 4 નો ઘડિયો બોલી દે. 4 એકા 4, 4 દુ 8 અને 4 તરી 12. અહીંયા કેટલા લખાશે? 3x. જો 4 તરી 12 અને x પછી પ્લસ. હવે અહીંયાથી બીજા પદમાંથી 4 નીકળી ગયું તો 12 બાકી શું રહ્યું? y અને માઇનસ અહીંયા 20 છે તો 4 એકાનો ઘડિયો બોલી તો 4 પંચા 20 અને માઇનસ 5 બરાબર 0. હવે આ 4 ક્યાં છે? તો કૌંસના ગુણાકારમાં છે. તો એને આપણે જમણી બાજુ લઈ લઈએ તો ક્યાં જશે? 0 ના છેદમાં આવશે. તો માટે 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0 છેદમાં 4. તો માટે 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0 ભાગ્યા 4 તો શું આવે? 0. એટલે કે આપણો જવાબ શું મળ્યો? 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0, જે આપણો x અને y વચ્ચેનો માંડેલો સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 7.1 પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલા શીખીશું. ફરી મળીશું. આવજો.